नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ धोरण 12 भूगोल एनो अपडेट पार्ट से चौथो मानवीय तृतीय चतुर्थक अने पंचम प्रवृत्तिओ। तो विद्यार्थी मित्रों, गई काल आपणे पान नंबर 29 पर तृतीय प्रवृत्ति विषय नो अभ्यास आपणे कर्यो। आज आपणे जेनो कोष्टक छे तेनो अभ्यास करवानो छे। पान नंबर 30 पर तेनो कोष्टक छे ए आपणे बधा जोईशुं। व्यापार, चिकित्सा, परिवहन, अंतरिक्ष विज्ञान, शिक्षा,
उद्योगों, बैंकों, मोटा औद्योगिक गृहों, सरकारी कचेरियों वगैरह विविध क्षेत्रों में थयो छे। माहिती संसाधन अने संदेशा व्यवहार टेक्नोलॉजी परिवर्तन नु केन्द्रबिंदु छे। वर्तमान टेक्नोलॉजी त्रासदीनी मुख्य विशेषता ज्ञान नु निष्पादन माहिती संसाधन नी युक्तिमा ज्ञान अने माहिती नी प्रक्रिया नी वेचणी छे। इन्फॉर्मेशन टेक्नोलॉजी ना विकास ने आधारे पर्सनल कॉम्प्यूटर इंटरनेट अने सेल्युलर फोन नो आविष्कार थयो छे। आ प्रकारनी प्रणाली ना आगमन ने कारणे औद्योगिक समाज मा यंत्र विषयक तकनीकी मा दर मूलमां फेरफार थयो छे। તેના પર સ્વરૂપે વર્તમાન આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોની પ્રભાવથી છે। તેની ઉત્પાદન પ્રક્રિયામાં જ્ઞાન, માહિતી અને પ્રક્રિયા વધુ અગત્યનો ભાગ ભજવે છે। માહિતી વિજ્ઞાન અને ટેકનોલોજી પર માહિતી ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે કે સિલિકોન વેલ, મેસેચ્યુસેટ્સ, યુએસએ ના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે। તેને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે। ભારતમાં બેંગ્લુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં આઈટી ક્ષેત્રે ના સંકુલો કાર્યરત છે। આઈટી ના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગ ના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે। બેંકો, વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ વધુમાં વધુ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે। આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે। ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર યુએસએ છે। વિદ્યાર્થી મિત્રો, તેની કરજો કે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન કેન્દ્ર છે યુએસએ। એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના ઘણા લોકો તેનો ઉપયોગ કરતા થયા છે। તુર્કી, ચીન, જર્મની અને જાપાનમાં ઇન્ટરનેટ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે। માહિતી અંકાત્મક થઈ જતા સંદેશા વ્યવહારમાં ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે। ઇન્ટરનેટના કારણે અધિકારીઓ પોતાના નોકરીના સ્થળેથી દૂર રહીને અથવા પોતાના ઘરમાં બેસીને પોતાના કાર્યાલયના કાર્યો કરી શકે છે। બેંકો પોતાની ઊંડી ખૂબ જ ઓછા સમયમાં સ્થળાંતર કરી શકે છે। પાસપોર્ટ, સરકારી વેરાવળી નોંધ, ટેલિફોન સેવાઓ, ગુનાઓ અંગેની માહિતી, ચિકિત્સાના રિપોર્ટમાં ઇન્ટરનેટનો ઉપયોગ થવાથી માહિતીનું પ્રસારણ ઝડપી બની ગયું છે। વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે। વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે સોફ્ટવેરનું નિર્માણ કરતા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધન પ્રવૃત્તિઓ વધવા પામી છે। માહિતી ઉત્પાદકો અને પ્રસારણ સાથે સંકળાયેલા માનવ સંસાધન માટે શિક્ષણ અને પ્રશિક્ષણની વિશેષ સુવિધાઓ પ્રસ્થાપિત થઈ છે। દૈનિક જીવનમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઘોડો ઉપયોગ થવા લાગ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 31 સુધી અભ્યાસ કરીશું। આવતીકાલે પાના નંબર આપણે 32 પર અભ્યાસ કરીશું। આભાર, અસ્તુ।